જે માતાજી, મિત્રો આજે આપણે મેથી વડા બનાવવાના છે તેના માટે મેં મેથીની ભાજી ધોઈને કટ કરી દીધી છે, જો સરસ કોરી કરી દીધી છે. આજે આપણે કોઈ પણ લોટ નથી લેવાનો, આપણે પૌવા લઈને આપણે વડા બનાવીશું મેથી વડા. એના માટે પૌવા લઈ લીધા છે એક વાટકી. હવે પૌવાને આપણે ધોઈ નાખીશું અને એને કોરા કરી દઈશું. પૌવાને ધોઈ નાખ્યા છે અને કોરા કરી લીધા છે. હવે થોડા એને મસળી લઈશું. હવે એમાં જ આપણે મસાલા કરવાના છે, તેમાં આપણે લઈ લઈશું મેથીની ભાજી, ડુંગળી અને લીલા મરચાં, આદું, લસણ અને અજમો અને જીરું લીધું છે, ખાંડલીયામાં ખાંડ લીધું છે, તલ લીધા છે, ખાંડ લીધી છે એક ચમચી અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે. હવે થોડી અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું અને ચાટ મસાલો, બધા મસાલા કરી દઈશું આપણે. હવે લીંબુ લઈ લઈશું ખટાશ માટે. જો લીંબુ ના લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો, અને ચાટ મસાલાને જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો, પણ ચાટ મસાલાથી બહુ ટેસ્ટી લાગે છે. એક અડધું લીંબુ લઈ લઈશું, તો બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે આપણે સરસ. હવે આપણે આમાં થોડો એક લોટ એડ કરવાનો છે, તેની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો, મેદાનો લોટ પણ એડ શકો છો. હું ચણાનો લોટ લેવાની છું, એટલે 2-3 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું પિંડિંગ માટે. જેમ જરૂર લાગે તમારે એમ એડ કરવાનો, એક ડોઝ એવું બાંધવાનું છે ત્યાં સુધી ચણાનો લોટ લેવાનો. આમ તો બહુ જરૂર પડતી નથી, 3-4 ચમચી લેશો તો તમારો ડો સરસ બંધાઈ જશે. એક વાટકી પૌવા હોય 3-4 ચમચી લેવાનો ચણાનો લોટ. થઈ ગયો છે રેડી, જુઓ સરસ. હવે હાથ ઉપર તેલ લગાવી લઈશું અને વડા વારીશું. એક લુઓ લઈ લઈશું નાનો, ગોર ગોર લુઓ વારીને થેપીને આપણે એક વડો બનાવી દઈશું, તૈયાર કરી દઈશું. બહુ નથી જાડું રાખવાનું કે નથી બહુ પતલું કરવાનું, મીડિયમ રાખીશું. થઈ ગયું છે, આવી રીતે બધા જ વડા વણી લઈશું. થઈ ગયા છે સરસ. આવી રીતે આપણે બધા વડા બનાવી લઈશું. બનીને રેડી થઈ ગયા છે વડા બધા, જો હવે આપણે એને સેલો ફ્રાય કરવાને છે. તમારે સેલો ફ્રાય ના કરવા હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. આપણે સેલો ફ્રાય કરીશું, તેના માટે મેં નોનસ્ટિક પેનમાં 4-5 ચમચી તેલ લઈ લીધું છે. હવે એક એક વડા આપણે મૂકીને એને સરસ સેલો ફ્રાય કરી લઈશું. ચૌદથી 15 મિનિટ જેવું લાગે છે સેલો ફ્રાય થતાં. ધીમી આંચ રાખવાની, નહીં તો ફાસ હશે તો બહારથી ગોલ્ડન થઈ જશે ને અંદરથી કાચા રહેશે. તરાઈ જવાયા છે, હવે એક બાજુ પલટાવી દઈશું. ધીમી આંચ જ કરવાના છે, ચેક કરી લઈશું. હવે થોડા થોડા ગોલ્ડન થઈ ગયા છે, બધા વડાને પલટાવી દઈશું. એકદમ ક્રિસ્પી ગોલ્ડન કરી દેવાના છે આપણે. થવા દઈશું, ધીમી આ છે, ચેક કરતા રહેવાનું વચ્ચે વચ્ચે. જો ગોલ્ડન થઈ ગયા છે સરસ, હવે ફરીથી એક બાજુ પલટાવી દઈશું.
આવા ગોલ્ડન કરી દેવાના છે, એકદમ બ્રાઉન. થોડી વાર રાખીશું પછી લઈ લઈશું પ્લેટમાં, એટલે નીચેની સાઈડે સરસ ગોલ્ડન થઈ જાય. થઈ ગયા છે, હવે પ્લેટમાં લઈ લઈશું. બીજા વડા તરી લઈશું. વડા તરીને લઈ લીધા, સર્વ કરી દીધા છે. જો ક્યાં સરસ બની ગયા છે, તમે પણ બનાવજો. અને જો તમને મારી મેથી વડાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા કોઈ પણ જાતનો લોટ ઉપયોગ કર્યા વગર બનતા મેથી વડા.